ભારતીય દેશી ગોળના ચૂરમાના લાડવા તો સૌપ્રથમની જેમ આપણે સામગ્રીઓ જોઈ લઈએ પહેલા જો મિત્રો આ છે ગીરનો દેશી ગોળ ગાયનો ઘી આ સતત પાણી તમારે લેવાનું છે આ આંગળી તમે વળી આગો ને એવું સતત પાણી હો આ તેલ આ ઘઉંનો લોટ છે પણ અહીંયા જાડો ભાખરીનો લોટ તમારે લેવાનો છે આ 2 ચમચી ચણાનો લોટ લીધો છે 2 ચમચી રવાનો લોટ લીધો છે આ ખસખસ છે આ ડ્રાય ફ્રૂટ્સ છે બધા સૌ પ્રથમ મિત્રો આપણે ત્રણેય લોટ ને મિક્સ કરી દેશું જો કાથરોટમાં મેં ઘઉંનો લોટ નાખી દીધો છે પછી રવો નાખી દીધો છે આની ઉપર ચણાનો લોટ નાખી દીધો છે ત્રણેયને સરખી રીતે હું મિક્સ કરી દઈશ હાથેથી થોડું જો હવે મિત્રો હું તેલ નાખું છું આની અંદર આપણે જરૂર તેલ નાખવાનું આની આની અંદર પહેલા અને પછી લોટને છે એ સારી રીતે મસળવાનો છે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે લોટ આવી રીતે મિક્સ કરો છો એ વખતે જો તમને જરૂર જણાય તો ફરીથી તેલ નાખો અને આવી રીતે મુઠિયા બનવા જોઈએ આવા મુઠિયા તમારે એક વખત રેડી થઈ જાય એટલે તમારે હવે પછીનું જે સ્ટેજ છે તે લોટ બાંધવાનું છે તો ચલો મિત્રો આપણો લોટ બાંધવા માટે રેડી છે હવે આપણે જે ગરમ પાણી કર્યું હતું ગરમ નહીં સતત સતત પાણી આની અંદર નાખવાનું છે જે આંગળીથી સરળતાથી હટી શકાય એવું સતત પાણી મિત્રો અહીંયા તમે સાદું પાણી ના લેતા સતત પાણી જ લેજો તો તમને સારું પરિણામ મળશે અને ભાખરીનો જેવી રીતે આપણે લોટ બાંધીએ છીએ એવી રીતે લોટ બાંધવાનો છે જો મિત્રો આવી રીતે જો તમે લોટ તમારો છે એ સરખી રીતે બંધાવો જોઈએ જો લોટ જેટલો તમે કઠણ બાંધશો એટલું વધારે સારું પડશે જો આવી રીતે હાથમાંથી મુઠિયા તમારે બનાવી લેવાના છે જો તમને લોટ થોડો વધારે લાગતો હોય તો લોટ કાઢી નાખવાનો અને સરસ રીતે આવી રીતે જો મિત્રો તમારે મુઠિયા બનાવવાના છે આવી રીતે તમારે સાઈડમાં બધા મુઠિયા છે એ રાખતા જવાના છે જો એક પછી એક આપણે મુઠિયા બનાવી લઈએ છીએ જો મિત્રો આપણા મુઠિયા રેડી છે તળવા માટે આપણે બકડિયાની અંદર તેલ લઈ લીધું છે અને હવે ગેસ ચાલુ કરવાનો છે મારું નિવેદન છે કે હંમેશા ગેસ છે ને ધીમો રાખજો જો મિત્રો આપણું તેલ આવી ગયું છે અને આપણે હવે મુઠિયા જે છે એ તળવા માટે નાખી દીધા છે મિત્રો અહીંયા હું એક વાત જરૂર જણાવવા માંગીશ તમને આપણે જે આ તેલ છે એ દેશી ઘાણીનું તેલ લીધું છે સિંગ તેલ મેં અહીંયા બને એટલી વસ્તુ છે દેશી ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે જેમ કે ગોળ ઘી તેલ બધી વસ્તુ દેશી મિત્રો રાખી છે મિત્રો મુઠિયા થોડા થોડા લાલાશ પડતા જણાઈ રહ્યા છે જ્યારે આખા લાલ થઈ જાય આપણે એ વખતે એને તેલમાંથી કાઢવાના છે જો મિત્રો આ એકદમ લાલ થઈ ગયા છે તમે કલર છે બરાબર રીતે જોઈ શકો છો આવા જ્યારે થઈ જાય તમારા આ કલરના અને પછી તમે એને તેલમાંથી કાઢીને સાઈડમાં મૂકી શકો છો જો મિત્રો જો મિત્રો આપણા મુઠિયા રેડી છે હું તમને એક સેમ્પલ માટે મુઠિયું બતાવું છું જો આવું મુઠિયું થાય ને અંદરથી અને બહારથી એનો કલર જોવો મિત્રો એકદમ હે ને લાલ કલરનો જો કોફી કલર જેવું થઈ જશે ત્યારે એ મુઠિયું બરાબર રીતે અંદર અને બહાર તળાઈ ગયેલું છે એમ કહી શકાય એટલે તમારે એક મુઠિયું ભાંગીને જોઈ લેવાનું જો આ મુઠિયા આખા આખા બધા આપણા આવ રેડી છે મિત્રો એક વખત મુઠિયા તૈયાર થઈ જાય પછી એને ઝીણા ઝીણા આવી રીતે કટકા કરવાના છે આવી રીતે ભૂકો કરી અને આ આખા આખો ભૂકો છે એ મિક્સરમાં આપણે નાખી દઈશું જો મિત્રો આ રીતે ભૂકો થઈ જાય એટલે તમારે આ ભૂકો જે છે એ મિક્સરની અંદર નાખી દેવાનો છે અને એને ક્રશ કરવાનો છે એકદમ ઝીણો લોટ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સરને
ગયો છે આ લોટ ને આપણે જાળી માં રાખી દઈશું અને લોટ ને આવી રીતે જાળી અને જે બાકી ભૂકો વધે એ આપણે અલગ કરી દઈશું જો મિત્રો હવે મારો આ લોટ જે છે એ બધી રીતે રેડી થઈ ગયો છે હવે હું એલચી ને ખાંડી નાખીશ એમાંથી જે એલચી નો પાવડર છે એ આપણે લોટ ની અંદર નાખવાનો છે શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આવા નવા વિડિયો છે એ જોતા રહો